નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ અગિયાર વિષય ઇતિહાસ જેમનો પાઠ એક જેમાં આપણે આગળ ચર્ચા કરતા હતા જેમાં ખાસ કરીને લાસ્ટ લેકચર એટલે કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે ભાઈ લેખિત પુરાવાઓ લેખિત ઇતિહાસને મળતી માહિતી આપણને કઈ કઈ રીતે મળી આવે છે જેમાં લેખિત બાબતોના ચાર મુદ્દાઓ હતા જેમાં આપણે ધાર્મિક સાહિત્યની ચર્ચા કરી અને ધાર્મિક સાહિત્ય સાથે જોડાયેલી જે પણ આપણા ગ્રંથો પૌરાણિક ગ્રંથો હતા એની માહિતી લીધી સાથે સાથે ધૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એમની પણ આપણે માહિતી લીધી હતી તો આજે આપણે હવે ચર્ચા કરવાની છે જેના ધર્માંતર સાહિત્ય એટલે કે ધર્માંતર સાહિત્ય આગળ આપણે શેની ચર્ચા કરી હતી ધર્મ ધાર્મિક સાહિત્ય હવે જેની છેની ચર્ચા કરીશું ધર્માંતર સાહિત્ય તો જોઈએ કે ભાઈ ભારતમાં ધર્માંતર સાહિત્યમાં મોટે ભાગે સ્મૃતિ ગ્રંથો સંહિતાઓ નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે એટલે કે ધર્માંતર સાહિત્યમાં કોનો કોનો સમાવેશ થાય તો કે ભાઈ ધા મોટે ભાગે સ્મૃતિ ગ્રંથો સ્મૃતિ દ્વારા એટલે કે યાદ રાખી લખીને લખાયેલા હોય એવા સંહિતાઓ નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે મનુસ્મૃતિ એ અગત્યનું ધર્માંતર સાહિત્ય ગણી શકાય છે કે જેની સ્થાપના આગળના વિડીયોમાં આપણે કરી ગયા કોણે કરી હતી મનુએ છે એ રચના કરી હતી અને એને જ મિત્રો કહેવાય છે હિન્દુઓનું કાયદાનું પુસ્તક શું કહેવામાં આવે છે હિન્દુઓનું કાયદાનું પુસ્તક કોને ગણવામાં આવે છે મનુસ્મૃતિને કે જેને ધ્યાન ધર્માંતર સાહિત્યનું મુખ્ય છે ગણી શકાય પ્રાચીન ગ્રંથ ગણી શકાય જો જે ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ ગણાય છે જો આ જે મનુસ્મૃતિ છે એની રચના કોણે કરી હતી મનુએ કે જે સૂર્યપુત્ર મનુ ગણાય છે એણે રચના કરી હતી અને એને જ શું કહેવાય છે ભા પ્રાચીન ભારતનો પ્રથમ કાયદાનો પુસ્તક નેક્સ્ટ પછી આવે કોણ તો કે કૌટિલ્ય જેને બધા ઓળખો જ છો ને ચાણક્ય હં વિષ્ણુગુપ્ત ચાણક્ય અને કૌટિલ્ય તો એને એક બુક હતી કહે તો કે અર્થશાસ્ત્ર એ પણ છે એવા જ એક બીજો મહત્ત્વનો ગ્રંથ ગણાય છે જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનીતિક વ્યવસ્થા અર્થવ્યવસ્થા અને રાજ્ય સ્વરૂપના વિશેષની માહિતી વિશેની માહિતી મળી આવે છે એટલે કે આવા જે મનુ પછી કોઈ મહત્ત્વનું ધર્માંતર સાહિત્ય હોય તો કયું છે તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એમાં મૌર્યકાલીન ભારતીય રાજ રાજનૈતિક જે વ્યવસ્થા છે એની માહિતી છે અર્થવ્યવસ્થા છે એની માહિતી મળી આવે છે રાજ્યના સ્વરૂપ એટલે કે રાજ્યના જે પણ કઈ માહિતી છે એની ઉલ્લેખ કેમાં મળે છે તો કે અર્થશાસ્ત્રમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મળી આવે કયા સમયની તો કે મૌર્યકાલીન એટલે કે મૌર્ય વંશ જે ભારતમાં હતો એ સમયની માહિતી મળે એ પછી કોણ આવે છે તો કે પાણીની એ રચેલું પાણીનીએ રચેલું અષ્ટધ્યાયી નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ છે જેની રચના ઈસવીસન પૂર્વે થી પાંચમી સદીમાં થઈ હોવાનું વિદ્વાનો માને છે ખાસ યાદ રાખશો મોસ્ટ આઈમપી પ્રશ્ન છે કોણે રચેલો છે તો કે પાણીનીએ કોણે પાણીનીએ કયો છે તો કે અષ્ટધ્યાયી કયો છે અષ્ટધ્યાયી જે ગ્રંથ છે જે સંસ્કૃત વ્યાકરણનો સૌથી જૂનો ગ્રંથ ગણવામાં આવે છે ક્યારે એની રચના થઈ હોય એવું કહેવાય છે તો કે ઈસવીસન પૂર્વે છઠ્ઠીથી પાંચમી સદીમાં એનું રચના થઈ હોય લખાણ થયું હોય એવું માનવામાં આવે છે કોઈ ઓથેન્ટિક પુરાવા મળતા નથી દીધ નિકાય અંગુતરાય નિકાય અને મિજ્જમ નિકાય એ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે કયા કયા દીધ નિકાય નિકાય પછી અંગુત્તર નિકાય પછી મિઝમ નિકાય નિકાય છે આ બૌદ્ધ ધર્મના મહત્વના ગ્રંથો જોવા મળે જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું દર્શન થાય છે એટલે કે આમાં છે શેની માહિતી મળે છે તો કે રાજ્યની જે સ્થાપના સમયનો ઇતિહાસ કેવો હતો એની માહિતી મળે છે સાથે સાથે તાત્કાલિક સામાજિક પરિસ્થિતિનું દર્શન પણ આ જે ગ્રંથો છે એમાં જોવા મળે છે કયા કયા દીઘ નિકાય અંગુતર નિકાય અને મીજમનિકાય ઓકે આ સિવાય મિત્રો ખાસ યાદ રાખશો કોણ તો કે મનુનું મનુસ્મૃતિ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને પાણીનું અર્થષ્ટ ધ્યાય ત્રણમાંથી એકાદો પ્રશ્ન હોઈ શકે એટલે ધ્યાન રાખો આગળ વાત કરીએ આપણે સાહિત્ય કૃતિઓમાં વાત કરીએ તો સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે સાહિત્ય કૃતિમાં કોનો સમાવેશ થાય તો કે સંસ્કૃત નાટકોમાં જેમાં મહાન સાહિત્યકાર કાલિદાસ કયા મહત્વના છે કાલિદાસ અને કાલિદાસ તો તમે બધા સાંભળ્યા છે ને આગળ સંસ્કૃતમાં એની રચનાઓ આવતી જ હોય છે આપણે અવારનવાર તો કાલિદાસની વાત કરીએ તો સૌ પ્રથમ નાટ એટલે સંસ્કૃતમાં નાટકોમાં સૌથી પ્રસિદ્ધ કોઈના હોય તો કોના હતા કાલિદાસના જેમના કયા કયા નામ હતા તો અહીંયા છે જોઈ જ લઈએ અભિજ્ઞાન શાંકુંતલમ મેઘદૂતમ ઋતુ સંહાર ગુપ્તકાલીન ભારતીય સામાજિક પરિસ્થિતિ દ્રષ્ટિગોચર થાય છે ખાસ યાદ રાખશું કાલિદાસના કયા કયા નાટકો તો કે અભિજ્ઞાન શાકુતલમ મેઘદૂતમ ઋતુસાર નામના જે ગ્રંથો છે એમના રચનાઓ છે એમાંથી આપણને ગુપ્તયુગ એટલે કે ભારતમાં જે ભારતનો જે સુવર્ણયુગ કહેવામાં આવે છે એ ગુપ્ત યુગની માહિતી આપણને આ કાલિદાસની રચનાઓમાંથી સારા પ્રમાણમાં મળી આવે છે આ સિવાય મહાકવિ મહાકવિભાસ અને શુદ્રકના નાટકો પણ ઐતિહાસિક રીતે અગ્રગૃ્ય છે તો કે આ સિવાય મહત્વના વ્યક્તિઓ કોણ કોણ તો કે મહાકવિ ભાસ અને બીજા કોણ તો કે સુદ્રક એના નાટકોમાંથી પણ આપણે ક્યાંક ને ક્યાંક ઇતિહાસની બાબત અથવા તો ઇતિહાસ સાથે જોડાયેલી માહિતીઓ આપણને મળી આવે છે આગળ વાત કરીએ ઇતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે બારમી સદીમાં રચાયેલ રાજ રાજરંગીણી મહત્વપૂર્ણ ગ્રંથ છે એટલે કે જે ઇતિહાસની ની મહત્વનો કોઈ ગ્રંથ હોય જે આપણને ઘણી બધી માહિતી આપતો હોય એવો આપણી પાસે હાલમાં રચાયેલો અથવા આપણી પાસે હયાત હોય એવો ગ્રંથ કયો છે તો કે બારમી સદીમાં લખાયેલો ક્યારે તો કે બારમી સદીમાં લખાયેલો રાજ તરંગીણી નામ શું છે ગ્રંથનું રાજતરંગીણી છે જે કોણે લખેલો છે તો કે કાશ્મીરી કવિ રાજકવિ કલહણ દ્વારા રચના થઈ હતી એટલે કે જે રાજરંગીણી કોણે લખો તો તો કે કાશ્મીરી કવિ રાજકવિ કોણ તો કે કલહણે આ ગ્રંથ લખ્યો હતો એમાંથી આપણને માહિતી સારા પ્રમાણમાં મળી આવે છે તેમાં કાશ્મીરનો ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં આવ્યો છે એટલે કે આમાં છે આપણને કાશ્મીરનો જે ઇતિહાસ છે એની આધુનિક ઇતિહાસની જે પણ કાંઈ મધારણાઓ છે એના આધાર છે એના આધારે છે એ ઇતિહાસની માહિતી આપણને એમાંથી મળી આવી છે અને એમાં આધારે લખવામાં આવ્યો છે ઇતિહાસ ક્ષેત્રે આવો શ્રેષ્ઠ ગ્રંથ ભારતમાં પ્રાચીન કાળે જોવા મળતો નથી એટલે કે ઇતિહાસનો આવો શ્રેષ્ઠ સારો એવી માહિતી આપતો ગ્રંથ બીજો કોઈ જોવા મળતો નથી કયા સમયનો તો કે આ સમયનો જેમાં ઇતિહાસ હોય તેવા અનેક ગ્રંથોમાં હર્ષચરિત અગત્યનો ગ્રંથ ગણાય છે જેની રચના સમ્રાટ હર્ષવર્ધનના રાજકવિ બાણભટ્ટે કર્યો હતો એટલે કે આ સિવાય તો કે જેમની જે ગ્રંથમાં ઇતિહાસને રિલેટેડ અથવા ઇતિહાસને લગતી માહિતી હોય એવા ગ્રંથોની માહિતી વાત કરીએ તો એમાંના એક ગ્રંથની માહિતી આપણને મળી આવે છે કયો ગ્રંથ તો કે કયો ગ્રંથ છે તો કે હર્ષચરિત તો આ હર્ષચરિત છે એ કોણે લખેલો છે તો કે સમ્રાટ હર્ષવર્ધન એના રાજકવિ જેનું નામ હતું કવિ બાણભટ્ટ તો આમણે છે એ આ હર્ષચરિત્ર લખેલો હોય એવું માનવામાં આવે છે કે જેમાંથી આપણને શું માહિતી મળી આવે છે મિત્રો તો કે ઇતિહાસ રિલેટેડ માહિતી મળી આવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે દક્ષિણ ભારતમાં ધર્મંતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય છે તેની રચના તમિલ ભાષામાં થઈ છે એટલે કે જે દક્ષિણ ભારતમાં સાહિત્યને લગતી માહિતી એટલે કે ધર્માંતર સાહિત્યની સૌથી મહત્ત્વની કોઈ માહિતી મળી આવતી હોય અથવા તો સૌથી મહત્ત્વનો જે ગણવાઈ શકાય એવો ગ્રંથ હોય તો એ કયો છે તો કે સંગમ સાહિત્યમાંથી માહિતી મળી શકે છે કેમાંથી સંગમ સાહિત્યમાં જે કઈ ભાષામાં જોવા મળે છે મિત્રો તો કે તમિલ ભાષામાં જોવા મળે છે જેની રચિયતા અનેક કવિઓ હતા જેના રચયતા કોઈ એક નહીં ઘણા બધા કવિઓ હતા મદુરાઈમાં આવા ત્રણ સંગમો એટલે કે સભા થયા છે જેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય મદુરાઈની મદુરાઈની વાત કરીએ તો મદુરાઈમાં આવી ત્રણ સંગમો એટલે કે સભાઓ ભરાણી છે અને એ સમય સભા દરમિયાન જે પણ બધા અલગ અલગ વિદ્વાનો દ્વારા જે નિરૂપણ કરવામાં આવ્યું હોય અને એના આધારે બનાવવામાં આવેલા ગ્રંથો એમાં ગ્રંથોની પણ ઘણી બધી સાહિત્ય છે એટલે ટૂંકમાં આ બધું ઘણું બધું સાહિત્ય એ સમયે લખાયેલું છે આ સાહિત્યમાં રાજાઓ અને સુરવીરોની પ્રશસ્તિઓની રચના કરવામાં આવેલી આવી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે એટલે કે આ સમયે જે પણ કંઈ રાજાઓ હતા કે સુરવીર હતા કોઈ યોદ્ધાઓ હતા એમના વખાણ ભરેલા પ્રશસ્તિ એટલે વખાણ ભરેલી રચનાઓ એ કોઈ લાંબી કોઈ ટૂંકી એવી કોઈ કવિતાઓ છે એના આધારે એમનું વર્ણન કરવામાં આવ્યું એના વખાણ દર્શાવવામાં આવેલા જોવા મળે છે આ કવિતાઓમાં રાજદરબારોનો ગાવામાં આવતી અને આ સાહિત્યમાં શિલ્પદી ગારમ અને મણિમેખલાય જેવા વિખ્યાત મહાકાવ્યો પણ સમાવેશ થાય છે એટલે કે જે આ કવિતાઓ છે એ જે અલગ અલગ રાજદરબારો હતા અથવા તો રાજવીઓ હતા એમના દરબારોમાં ગાવામાં આવતી કવિઓ દ્વારા આ સિવાય તો કે શિલ્પદ પદી ગારમ કહ્યું શિલ્પદી ગારમ અને બીજું કહ્યું મણિમેખલાય આ મહત્વના જે એ સમયના મહાકાવ્યો છે એ જોવા મળે છે ક્યાંના તો કે દક્ષિણ ભારતના છે એ મહત્વના જોવા મળે છે આ સિવાય વાત કરીએ તો કે ઈસવીસન પૂર્વે ત્રણસોથી લઈને ત્રણસો સુધી ઈસવીસન ત્રણસો સુધીના સમયગાળામાં દક્ષિણ ભારતમાં રાજકીય સામાજિક અને આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશમાં સમાવેશ માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે એટલે કે વાત કરીએ આપણે ઈસવીસન ક્યારે તો કે ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન ત્રણસો એટલે કે આ જે સમયગાળો છે એ સમયમાં આ જે સંગમ સાહિત્ય છે એમાં રાજકીય બાબતો સામાજિક બાબતો આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનો ઉલ્લેખ સારા પ્રમાણમાં સંગમ સાહિત્ય દ્વારા માહિતી મળે છે શ્રેષ્ઠ માહિતી આપને મળે છે અને એના માટે આ શ્રેષ્ઠ માધ્યમો ગણવામાં આવતા કોને તો કે સંગમ સાહિત્યને સંગમ સાહિત્યમાં કરવામાં આવેલા વર્ણનોનું સમર્થન પુરાતત્વશાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે શું કહે છે મિત્રો તો કે જે સંગમ સાહિત્ય છે એમાં કરવામાં આવેલું વર્ણન એમાં જે વર્ણનો કરવામાં આવ્યા છે એમાં જે વખાણો કરવામાં આવ્યા છે એને સપોર્ટ એટલે કે એને સહાય અથવા કે એ વસ્તુ સાચી છે એવું કહેનારાઓ અથવા એને સપોર્ટ કરનારા સાથ દેનારા કોણ કોણ છે તો કે શાસ્ત્રીઓ છે અને વિદેશીઓ પ્રવાસીઓ જે ભારતમાં એ સમયે આવેલા હતા એની પણ માહિતી આપણને જોવા મળે છે કે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ જે સંગમ સાહિત્ય છે એને શું કરે છે તો કોઈ ટેકો આપે છે કે ભાઈ આ વસ્તુ સાચી છે એવું સપોર્ટ કરે છે તો આ બધી માહિતી આપણે જોયું કઈ મિત્રો તો કે ધર્માંતર સાહિત્ય એટલે કે ધર્મ ધાર્મિક સાહિત્ય પછી જે પણ કાંઈ રચનાઓ થઈ હતી એની ઉલ્લેખ આપણે અહીંયા કરેલો કે એના આધારે આપણને ઇતિહાસની કઈ કઈ બાબતો જોવા મળે છે નેક્સ્ટ આપણો ત્રીજો મુદ્દો છે સિક્કાઓ અને શિલાલેખો કયો મુદ્દો છે સિક્કાઓ અને શિલાલેખો જેમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું તો આ વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ